ડીસા તાલુકાના જુના ડીસા ગામમાં નવરાત્રિની નોમને લઈ યોજાતી પલ્લી આ વર્ષે પણ યોજાઈ હતી, પરંતુ આ વર્ષે કોરોના મહામારીને લીધે આ પલ્લીનું આયોજન સાદગીથી કરવામાં આવ્યું હતું અને પલ્લી દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ તેમજ સરકારની ગાઈડલાઈન જળવાઈ રહે તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. ડીસા તાલુકાના જુના ડીસા ગામમાં વર્ષોની પરંપરા અનુસાર નવરાત્રિની નોમના પલ્લીનું આયોજન કરવામાં આવે છે, જેમાં એક વજનદાર પલ્લી માતાજીના ભુવાજી માથા પર ઉઠાવીને માત્ર 10 મિનિટમાં આખા ગામની પ્રદક્ષિણા પૂરી કરતા હોય છે. પલ્લી દરમિયાન ભુવાજી તેમના શરીર પર સાંકળોનો પ્રહાર કરીને તેલ પીતા હોય છે. જ્યારે ભુવાજી પલ્લીને માથા ઉપર ઉઠાવીને ગામની પ્રદક્ષિણા કરે છે ત્યારે સાક્ષાત માતાજી જાણે ગામની પ્રદક્ષિણા કરતા હોય તેવો નજારો જોવા મળે છે. આ પલ્લીમાં ચોખા, ચોળા, મગ જેવા કઠોળનો પ્રસાદ તરીકે ઉપયોગ કરવામાં આવે છે અને જુના ડીસામાં યોજાતી આ પલ્લીને નિહાળવા માટે દૂર દૂર દેશાવરથી ભાવિક ભક્તો ઉમટી પડતા હોય છે. ત્યારે આ વર્ષની વાત કરવામાં આવે તો આ વર્ષે કોરોના મહામારી વચ્ચે આ પલ્લીનું આયોજન તો કરવામાં આવ્યું હતું, પરંતુ સરકારની ગાઈડલાઈન જળવાઈ રહે તે માટે સનાતન ધર્મના જૂજ માણસો જ તેમાં જોડાયા હતા અને પલ્લી દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. આ ઉપરાંત પલ્લી દરમિયાન માસ્ક પણ ફરજિયાત રાખવામાં આવ્યા હતા. નવરાત્રિની રાત્રે શાંતિપૂર્ણ માહોલમાં પલ્લીની વિધિ સંપન્ન થઈ હતી. અમે માતાજી શિવ માતાની પગલે અમે બેસી શકીએ છે. અમે કાઢી ભુવાજી વાજીજી ઓ છે પગલે કોરોનાથી દૂર રહે એ મારી માગણી છે. પણ ભાઈ જયારે ભુવાજી તમે આ પડલી ઉપાડો છો તો એ વખત તમને કેવો અહેસાસ કેવો લાગે છે? બહુ સારું લાગે ભાઈ. પડલીનો બહુ આનંદ છે, માતાજીની દયા છે મારા ઉપર અને બહુ ખુશીથી ભાઈ પડલી કાઢલી. પબ્લિકમાં બહુ મને મજા આવે છે, કોઈ હરંગતિ હું થતો નથી. ભુવાજીને બહુ શાંતિથી બહુ ફળ મળે એવો મારો બહુ આભાર છે. આપણા ગેસા લેવડી જે તેલ પીવો છો ભાઈ, જસા લેવડી તેલ પીવામાં બહુ એ છેડ કઢિયાની જૂનીમાં જૂના કઢિયાની હોવા વાત છે. આ તો એ પરંપરાથી રેડી આવે છે અને જહા લેબડીનું કોઈ ખાવી હોય ગમે તે હોય એનો આશરાથી ઉતરે છે અને નિયતને તેલ પીવા માગે છે. ત્યારે તમે પડલી ઉપાડીને ત્યારે તો ભજન કેવો લાગે છે? ભજન તો ભાઈ લાગે છે, માતાજીના પત્તાથી લગભગ થાય છે, પોચમણ જેવો ભજન થાય છે અને પાછું માતાજીની પત્તાથી મળે છે. ભાઈ બોલી કરી માતાજીનો હાથ છે એટલે ભાઈ ભુવાજીની તાકાત નથી એ મારો અપાર છે. રોજ ઉનાડીસા મુકામે મહાશ્રી ચંડિકામાની પડલીનું નોંધના વિશે છે. દર વર્ષે પડલી ભરાય છે પણ સંજોગ વરસાદ સરકારની ગાઈડ મુજબ કોરોનાની મહામારી વચ્ચે આજે સરકારની ગાઈડ મુજબ સોશિયલ ડિસ્ટન્સ માસ્ક પહેરી અને લોકો પડલીમાં જોડાયા. લોકો સ્વેચ્છાએ એમની રીતે બિલકુલ શાંત રીતે અને ગામમાં એકદમ સારી રીતે પડલી નીકળી. માતાજીને અને ગામ લોકોનો આગેવાનોનો ખૂબ સહકાર રહ્યો. ખાસ આપણા પીએ ચૌધરી સાહેબ, એમ જે ચૌધરી સાહેબને ધન્યવાદ. ગામ બધી ગામના આગેવાનો બધી ખૂબ ખૂબ આભાર. પોલીસ સ્ટાફ, જુના ડીસાના પોલીસ સ્ટાફ જે છે કચુભાઈ, એમના સ્ટાફ ખૂબ સપોર્ટ કર્યો અને એ બદલ ગામની પડલી શાંતિપૂર્વક નીકળી તે બદલ ગામ બધી પોલીસ સ્ટાફનો પણ ખૂબ ખૂબ આભાર. ગામના આગેવાનોનો સાથ સહકારથી માતાજીની પડલી એકદમ સોશિયલ ડિસ્ટન્સથી અને માસ્ક પહેરી લોકોએ સ્વચ્છતા જાળવી અને આ પડલી માતાજી નીકળી. બોલો સીધમ્બિકે માતાજી.